All right, students, let's start our lecture. Good morning. We will start our lecture with revision. As usual, we always start our lecture with revision. So we will start our lecture with revision. Ke last lecture mein apne shun karelu? I think last lecture ni andar apne library management system related je DFD hatu, DT hatu, ane PSpec, that is process specification part. Right? Etli vastu apne complete kareli. राઇટ અને આખી લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ ને વિથ ડિફરન્ટ લેવલ્સ ઓફ DFD એમાંથી બે પ્રોસેસ ના લેવલ્સ ના રિફાઇનમેન્ટ ના આપણે DD પણ ડિસ્કસ કર્યું અને એની સાથે સાથે આપણે પ્રોસેસ સ્પેસિફિકેશન પણ ડિસ્કસ કરેલું હતું રાઇટ અને એની પહેલા આપણે ઓલરેડી બીજા ટુ સિસ્ટમ્સ ના DFD અને પ્રોસેસ સ્પેસિફિકેશન જોઈલા હતા ધેટ ઇઝ રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ કોલેજ પેરોલ સિસ્ટમ means I can say કે અત્યાર સુધી આપણે 3 different areas ના DFD, DD અને PSpec આપણે ડિસ્કસ કરેલા છે that is restaurant management system, college payroll system and library management system અને આ બધા related જો તમારે પાછું repeat કરવું હોય that is videos જોવા હોય તો તમને એની link પણ મારી channel પર મળી જશે right એટલે તમે પાછું refer કરવું હોય તો કરી શકો છો okay Now, આજે આપણે ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ DFD સ્ટાર્ટ કરીએ રાઈટ જે મેં ઓલરેડી તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું હતું કે હવે જે આપણે DFD ડિસ્કસ કરીશું તે ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ આપણે DFD ડિસ્કસ કરીશું કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરને કન્સિડર કરીએ રાઈટ તો એની અંદર એની ઇન્વેન્ટરી એકચ્યુઅલ એની ઇન્વેન્ટરી એમાં જો સેલ્સ થાય છે તો કેવી રીતે બધી વસ્તુ મેનેજ થાય રાઈટ એના રિલેટેડ આપણે અહીંયા DFD કન્સિડર કરીશું રાઈટ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ જે DFD છે એનો ઝીરો લેવલ અને વન લેવલ હું તમને કરાવીશ રાઈટ અને એનું રિફાઇનમેન્ટ DD અને PSpec એનું હવે તમારે જાતે બનાવવાની ટ્રાય કરવાની છે બીકોઝ ઓલરેડી આની સાથે 4 DFDsના ડિફરન્ટ એરિયાઝના DFDના એક્ઝામ્પલ થઈ જશે એટલે જો હું જ કરાવ્યા કરીશ તો તમને લોકોને હેબિટ નહીં પડશે રાઈટ ધેટ્સ વાય આપણે શું કરીશું ડિપાર્ટમેન્ટલ સ્ટોર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું હું તમને ખાલી લેવલ 0 અને લેવલ 1 ડિસ્કસ કરીશ એના પછી લેવલ 2 DD દેટ ઇઝ ડેટા ડિક્શનરી અને PSpec દેટ ઇઝ પ્રોસેસ સ્પેસિફિકેશન રાઈટ એ તમારે જાતે ટ્રાય કરવાનું છે રાઈટ અને ઓબ્વિયસલી તમને કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી લેજો રાઈટ ઓકે સો સ્ટાર્ટ કરીએ ઓબ્વિયસલી ફર્સ્ટ આપણે જે લેવલ ડ્રો કરીશું દેટ ઇઝ કોન્ટેક્સ લેવલ DFD ક્યાં તો આપણે એને લેવલ 0 DFD કહીએ છે રાઈટ સો ધીસ ઇઝ લેવલ 0 DFD ઓફ ડિપાર્ટમેન્ટલ સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ કે જેની અંદર આપણે કસ્ટમરને કન્સિડર કરવાનું છે ડિપાર્ટમેન્ટલ સ્ટોરના મેનેજમેન્ટને કન્સિડર કરવાનું છે અને સપ્લાયરને કન્સિડર કરવાનું છે રાઈટ કસ્ટમર એટલે કોણ કસ્ટમર એટલે આપણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી જે એન્ટિટી એક્સટર્નલ એન્ટિટી પરચેસ કરશે અને આપણને જે પરચેસ કરશે તે રાઈટ મેનેજમેન્ટ એટલે કોણ મેનેજમેન્ટ એટલે એવી એક્સટર્નલ એન્ટિટી કે જે આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરને મેનેજ કરશે અને ઓબ્વિયસલી આ ડિપાર્ટમેન્ટલ સ્ટોર જેનું હશે તેને આપણે મેનેજમેન્ટ કહીશું અને સપ્લાયર સપ્લાયર એટલે કોણ ઓબ્વિયસલી આપણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરની અંદર રાઈટ જે પણ ઇન્વેન્ટરી આવે છે જે પણ પ્રોડક્ટ્સ આવે છે જે પણ આઇટમ્સ આવે છે રાઈટ એ આપણે બીજા કોઈ પાસેથી પરચેસ કરતા હોઈશું રાઈટ એટલે આપણે જેની પાસેથી એ વસ્તુ પરચેસ કરીએ છીએ આપણે એને સપ્લાયર કહીશું સો ધેટ્સ વાય મેં ડિપાર્ટમેન્ટલ સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ દેટ ઇઝ DSMIS રાઈટ આ DFDને આ સિસ્ટમને મેં એવી રીતે કન્સિડર કર્યું છે કે 3 એક્સટર્નલ એન્ટિટીઝ આ સિસ્ટમની સાથે ઇન્ટરેક્ટ કરશે દેટ ઇઝ ફર્સ્ટ ઇઝ કસ્ટમર સેકન્ડ ઇઝ મેનેજમેન્ટ એન્ડ થર્ડ ઇઝ સપ્લાયર રાઈટ આ 3 એક્સટર્નલ એન્ટિટીઝ છે કે જે આ સિસ્ટમની સાથે ઇન્ટરેક્ટ કરશે દેટ ઇઝ ડિપાર્ટમેન્ટલ સ્ટોર MIS ની સાથે એ ઇન્ટરેક્ટ કરશે રાઈટ આપણે જોઈએ કે આ 3 એન્ટિટીઝ કેવી રીતે ઇન્ટરેક્ટ કરે છે તો ફર્સ્ટ ઓબ્વિયસલી આપણને ઇન્વેન્ટરી જોઈશે દેટ ઇઝ આપણને આઇટમ જોઈશે તો આપણે શું કરીશું આ સિસ્ટમ થ્રુ દેટ ઇઝ
DSMIS through system through આપણે order ની information supplier ને આપીશું કે મને આટલી આટલી items તારી પાસેથી જોઈએ છે આ આ products આટલી quantity ની અંદર મને તારી પાસેથી જોઈએ છે એટલે obviously supplier શું કરશે purchase related information આપણા system ને આપશે કે okay આ product ની આટલી quantity હું તમને આપીશ એટલે જો દર વખતે એવું જરૂરી નથી હોતું કે આપણે જે ઓર્ડર પ્લેસ કરીએ છે સેમ ઓર્ડર આપણને મળે મીન્સ બધી જ પ્રોડક્ટ આપણને મળે ફોર એક્ઝામ્પલ તમે કોઈક સપ્લાયર પાસે રાઈટ હાઈડ એન્ડ સીક બિસ્કિટનો ઓર્ડર આપો છો કે તમને 1000 પેકેટ્સ જોઈએ છે બટ એટ ધેટ મોમેન્ટ એ સપ્લાયર પાસે ખાલી 900 પેકેટ્સ પ્રેઝન્ટ છે તો એ તમને શું કરશે 900 પેકેટ્સ ડિલિવર કરશે મીન્સ તમે ઓર્ડર ઇન્ફોર્મેશન આપેલી 1000 પેકેટ્સ ની હતી અને જે તમને સપ્લાય થયું રાઈટ ઇટ ધેટ વિલ બીકમ પરચેઝ ઇન્ફોર્મેશન ઇમન 900 પેકેટ્સ ની એન્ટ્રી આવશે ધેટ્સ વાય બ્યુ ઇન્ફોર્મેશન ડિફરન્ટ હશે એટલે જે આપણે ઓર્ડર આપીએ છીએ રાઈટ એના અગેન્સ્ટમાં સપ્લાયર શું કરશે ઓબ્વિયસલી આપણને પરચેઝ ઇન્ફોર્મેશન પણ પ્રોવાઈડ કરશે કે ઓકે અત્યારે હું તમને આ આટલી આટલી વસ્તુની આટલી ક્વોન્ટિટી તમને આપું છું રાઈટ પછી આપણે શું કરીશું ઓબ્વિયસલી આપણે એને કેશ પેમેન્ટ કરીશું રાઈટ આપણે એને કેશ પેમેન્ટ કરીશું તો સપ્લાયર આપણી સિસ્ટમને શું આપશે પેમેન્ટ રિસીપ્ટ આપશે રાઈટ કે આપણે જે પે કર્યું હતું એની રિસીપ્ટ એ આપણને આપશે હવે ઘણી વખત એવું પણ થાય કે આપણે કોઈ પાસે કોઈક વસ્તુ પરચેસ કરી છે તો એમાંથી કોઈક વસ્તુ એવી હોય કે મેબી ખરાબ હોઈ શકે ક્યાં તો ડિફેક્ટ વાળી હોઈ શકે તો આપણે શું કરીશું જેટલા ગુડ્સ ખરાબ છે કે ડિફેક્ટ વાળા છે તે આપણે સપ્લાયરને પાછા રિટર્ન કરીશું રાઈટ એટલે જે ગુડ્સ આપણે રિટર્ન કરીશું એના અગેન્સ્ટમાં સપ્લાયર આપણને એનું એકનોલેજમેન્ટ આપશે કે ઓકે તમારા રિટર્ન થયેલા ગુડ્સ હું કન્સિડર કરું છું રાઈટ સો આપણી સિસ્ટમ સાથે સપ્લાયર આ વેમાં ઇન્ટરેક્ટ કરશે રાઈટ હવે ઓબ્વિયસલી સપ્લાયર પાસેથી આપણે ગુડ્સ પરચેસ કર્યા છે આઇટમ્સ પરચેસ કરી છે પ્રોડક્ટ પરચેસ કરી છે તો આપણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં આપણે એને ડિસ્પ્લે કરીશું આપણે આપણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ડિસ્પ્લે કરીશું એટલે હવે કસ્ટમર શું કરશે જે એને પ્રોડક્ટ જોઈતી હશે એના રિલેટેડ એ ઓર્ડર પ્લેસ કરશે રાઈટ જે એ ઓર્ડર પ્લેસ કરશે એના અગેન્સ્ટમાં આપણે એને કેશ મેમો આપીશું કેશ મેમો મીન્સ તારે આટલું પે કરવાનું છે આપણે એને એમ કહીશું રાઈટ સો ધીસ ઇઝ હાઉ કે કસ્ટમર આપણી સિસ્ટમની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરશે હવે આના અગેન્સ્ટમાં આ જે વસ્તુ આપણે અહીંયા કન્સિડર કરી ને દેટ ઇઝ કેશ પેમેન્ટ છે અને એની પેમેન્ટ રિસીપ્ટ છે આ જ સેમ વસ્તુ તમે અહીંયા પણ ડ્રો કરી શકો કે કસ્ટમરને જે કેશ મેમો મળ્યો છે એના અગેન્સ્ટમાં એ શું કરશે પેમેન્ટ કરશે રાઈટ અને પેમેન્ટ કર્યા પછી જો એને આપણા સિસ્ટમ પાસેથી ચેન્જ આપવાની જરૂર હોય કે એવું કંઈક હોય તો આપણે સિસ્ટમ એને આપશે રાઈટ એ વસ્તુ પણ તમે અહીંયા કન્સિડર કરી શકો રાઈટ સો ધીસ ઇઝ હાઉ કે કસ્ટમર આપણી સિસ્ટમની સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરશે નાવ અનધર ઇઝ મેનેજમેન્ટ ઓબ્વિયસલી મેનેજમેન્ટ શું કરશે મેનેજમેન્ટનું કામ છે આખા સ્ટોરને મેનેજ કરવાનું મીન્સ એને ખબર હોવી જોઈએ કે ઓકે કયા પ્રોડક્ટની કેટલી ઇન્વેન્ટરી છે રાઈટ કેટલું સેલ્સ થયું કઈ પ્રોડક્ટ આપણે રિટર્ન કરી છે મીન્સ ઈચ એન્ડ એવરીથિંગ મેનેજમેન્ટને ખબર હોવી જોઈએ જેના ઉપરથી એ ડિસિશન્સ લઈ શકે કે ઓકે મારે આ પ્રોડક્ટ પાછી પરચેસ કરવી પડશે બીકોઝ મારા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એની એટલી ક્વોન્ટિટી નથી કે મારે આ પ્રોડક્ટ ડેમેજ આવી છે મારે એને રિટર્ન કરવી પડશે આ બધા ડિસિશન્સ કોણ લેશે મેનેજમેન્ટ લેશે રાઈટ એટલે મેનેજમેન્ટ આપણી સિસ્ટમ સાથે કેવી રીતે ઇન્ટરેક્ટ કરશે એ આપણી સિસ્ટમને એના જે ડિસિશન્સ હશે એની જે ક્વેરી હશે તે આપશે અને એના અગેન્સ્ટમાં આપણી સિસ્ટમ એને શું આપશે રિપોર્ટ્સ જનરેટ કરીને આપશે ફોર એક્ઝામ્પલ એમ કે ઓકે બિસ્કિટ્સ રિલેટેડ એને રિપોર્ટ જોઈએ છે કે કયા બિસ્કિટ્સની કેટલી ક્વોન્ટિટી ઓલરેડી ડિપાર્ટમેન્ટલ સ્ટોર પાસે પ્રેઝન્ટ છે રાઈટ તો આપણી સિસ્ટમ એને એ પર્ટિક્યુલર રિપોર્ટ જનરેટ કરીને આપી શકતી હોવી જોઈએ રાઈટ એ એવું કહે છે કે ઓકે મેં કેટલો ઓર્ડર પ્લેસ કર્યો છે મેનેજમેન્ટ એ જાણવું છે તો એના અગેન્સ્ટમાં સેમ આપણું આપણી સિસ્ટમ એને રિપોર્ટ જનરેટ કરીને આપી શકતી હોવી જોઈએ કે ઓકે તમે આ પ્રોડક્ટનો આટલી ક્વોન્ટિટીનો ઓર્ડર આ સપ્લાયરને
પ્લેસ કર્યો છે મીન્સ આ સપ્લાયર પાસેથી આટલી પ્રોડક્ટ આટલી ક્વોન્ટિટીમાં તમને મળશે રાઈટ સો આટલી વસ્તુ મેનેજમેન્ટ ડિસિશન આપી શકે ક્વેરી આપી શકે અને એના અગેન્સ્ટમાં એને ડિફરન્ટ કાઇન્ડ ઓફ રિપોર્ટ્સ પણ મળી શકે હવે ફોર એક્ઝામ્પલ એને સ્ટેટિસ્ટિકલ રિપોર્ટ જનરેટ કરવો છે કે ઓકે લાસ્ટ મંથમાં મારું કેટલું સેલ્સ થયું છે રાઈટ હું પ્રોફિટમાં છું કે લોસમાં છું એને આ બધી જ વસ્તુ જો જાણવી હોય તો એના રિલેટેડ પણ એ શું કરશે ક્વેરી આપશે અને આપણી સિસ્ટમ એને રિપોર્ટ જનરેટ કરીને આપશે ઇન શોર્ટ ધેર આર થ્રી એક્સટર્નલ એન્ટિટીઝ કે જે મેં કન્સિડર કર્યા છે કે જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર MISની સાથે ઇન્ટરેક્ટ કરશે દેટ ઇઝ મેનેજમેન્ટ કસ્ટમર અને સપ્લાયર રાઈટ હવે આ જ વસ્તુને તમે અલગ વેમાં પણ બનાવી શકો રાઈટ જે રીતે મેં તમને કસ્ટમરમાં કીધું એ પ્રમાણે કે આપણે જો કેશ મેમમાં આપીએ છીએ કસ્ટમરને તો તમે એ જગ્યા પર એનું પેમેન્ટ પણ અહીંયા કન્સિડર કરી શકો છો રાઈટ મેં તમને આગળ પણ કીધેલું છે કે DFDની અંદર તમે તમારી સિસ્ટમને કેવી રીતે વિચારો છો એ વસ્તુ તમારે એનો ડેટાનો ફ્લો ઇન્ફોર્મેશનનો ફ્લો આખો તમારે અહીંયા રિપ્રેઝેન્ટ કરવાનો છે કે જો આ DFD રિફર કરીને કોઈ તો આ પર્ટિક્યુલર સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતું હોય તો એ ઇઝી મેનરની અંદર આખી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી શકતું હોવું જોઈએ રાઈટ આટલી વસ્તુ તમારે DFDની અંદર ધ્યાન રાખવાની છે કે તમારે એને કેવી રીતે આખું કન્સિડર કરવાનું છે ને ઓબ્વિયસલી આપણને પણ ખબર છે કે કોઈ પણ સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય ઇટ ડિપેન્ડ્સ ઓન યુઝર ટુ યુઝર ઇટ ડિપેન્ડ્સ ઓન ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇટ ડિપેન્ડ્સ ઓન કંપની ટુ કંપની રાઈટ જરૂરી નથી કે ફોર એક્ઝામ્પલ A1 નામનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે એ તમને જો સોફ્ટવેર ડેવલપ કરવા માટે તમને ઓર્ડર આપે છે રાઈટ તો A2 નામનો જે ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે એની રિક્વાયરમેન્ટ્સ પણ સેમ હશે નો રિક્વાયરમેન્ટ્સ કેન ડિફર અને મારા હિસાબે તો રિક્વાયરમેન્ટ્સ ડિફર જ થશે બીકોઝ બધા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો બિઝનેસ કરવાની સ્ટ્રેટેજી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ને બધી વસ્તુ અલગ હોય રાઈટ એટલે જો સેમ એરિયામાં પણ સેમ ફિલ્ડના કોઈ પણ બિઝનેસનામાંથી તમને સોફ્ટવેર ડેવલપ કરવા માટે આવે તો એની રિક્વાયરમેન્ટ્સ પણ ડિફરન્ટ જ હશે આ તમારે કન્સિડર કરીને ચાલવાનું સો એકોર્ડિંગ ટુ ધ રિક્વાયરમેન્ટ્સ તમે જે રીતે સિસ્ટમને ઇમ્પ્લિમેન્ટ કરવા માંગતા હોય એ પ્રમાણે તમારે DFD ડ્રો કરવાના છે રાઈટ સો ધીસ ઇઝ અબાઉટ લેવલ 0 DFD ઓફ ડિપાર્ટમેન્ટલ સ્ટોર મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને આપણને ખબર છે કે લેવલ 0 DFDની અંદર તમારે એક્સટર્નલ એન્ટિટીઝ રિપ્રેઝેન્ટ કરવાની છે તમારી સિસ્ટમને એઝ અ વન પ્રોસેસ રિપ્રેઝેન્ટ કરવાની છે કે જેના અંદર તમારે તમારી સિસ્ટમનું નેમ અને એનું એબ્રિવેશન લખવાનું છે અને એના પછી તમારે એન્ટિટી દેટ ઇઝ એક્સટર્નલ ટુ એન્ટિટી ટુ સિસ્ટમ એન્ડ સિસ્ટમ ટુ એક્સટર્નલ એન્ટિટી એ કેવી રીતે ઇન્ટરેક્શન થશે એ વસ્તુ તમારે લેવલ 0 ઓર મોર પ્રિસાઇઝ કોન્ટેક્સ્ટ લેવલ DFD પર તમારે એ વસ્તુ રિપ્રેઝેન્ટ કરવાની છે રાઈટ એઝ વી નો કે એક વખત આપણું લેવલ 0 DFD કમ્પ્લીટ થાય તો પછી આપણે એને હજી વધારે રિફાઇન કરીશું અને હજી વધારે ડિકમ્પોઝ કરીશું મીન્સ આપણે લેવલ 0 ને હવે લેવલ 1ની ઉપર લઈ જઈશું અને આપણે જ્યારે લેવલ 0 ને લેવલ 1ની ઉપર લઈ જઈએ છીએ રાઈટ તો આપણને ખબર છે કે લેવલ 0 ની ઉપર આપણે ખાલી આપણી સિસ્ટમનું નેમ લખેલું હવે લેવલ 1 ની અંદર આપણે એ પર્ટિક્યુલર સિસ્ટમને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્રોસેસીસની અંદર એને ડિવાઇડ કરીશું રાઈટ સો ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ યુ નીડ ટુ કન્સિડર અબાઉટ લેવલ 1 અને એની સાથે સાથે તમારે એ પણ કન્સિડર કરવાનું છે કે લેવલ 1 ની અંદર એક્સટર્નલ એન્ટિટી ટુ પ્રોસેસ process to external entity, process to data store to process, આ બધા જ data flows તમારે consider કરવાના છે, right? So this is how કે મેં departmental store ના DFD ને 6 different processes ની અંદર divide કરેલું છે, right? મેં મારી રીતે divide કર્યું છે, તમે આના અંદર કોઈ બીજી extra process add કરવા માંગતા હોય, તો તમે એ પણ કરી શકો છો. It totally depends on you, right? Okay. So, departmental store, જે MIS ના related, જે આપણે 0 level DFD જોયું, એને મેં અહીંયા 6 different processes ની અંદર divide કર્યું છે. First is item sales, second is item purchase,
third is stock management, fourth is written, fifth is query and reports, and sixth is payment, right? Atli vastu, atli processes actually. More precise, atli processes mein departmental store DFD ni andar consider kareli chhe. Right means you can say ke main mara system ne main mari application ne main mara software ne six different processes ni andar divide karela chhe right apde level 0 ni upar three different entities consider kareli same entities main ahiya pan consider kareli chhe tamne khabar chhe ke level 0 par jetli external entity hase etli j external entity level 1 ni upar pan hovi joye So three external entities, this is customer, management and supplier. And obviously, tame same external entity ne repeat pan kari shako. Because for example, ek supplier ahiya draw karelo chhe, right? Ave jo mare aa payment na bubble ne, payment ni process ne supplier sathe interact karavu hoy, ta badhi jagya par mare overlap karva pade errors ne. અને મેં તમને આગળ પણ કીધું છે કે જેટલું બની શકે એટલું આપણે ઓવરલેપિંગ ઓછું કરવાનું એટલે ઓવરલેપિંગ નહીં થાય એટલે મેં શું કર્યું અહીંયા પણ સપ્લાયર એઝ એન એક્સટર્નલ એન્ટિટી મેં રિપ્રેઝન્ટ કરી અને અહીંયા પણ સિક્સ પ્રોસેસની સાથે પણ મેં સપ્લાયરને એઝ એન એક્સટર્નલ એન્ટિટી કન્સિડર કર્યું લાઇકવાઇઝ અહીંયા પણ મેં મેનેજમેન્ટને કન્સિડર કર્યું અને અહીંયા રિપોર્ટનો જે પ્રોસેસ છે એની સાથે પણ મેં મેનેજમેન્ટને કન્સિડર કર્યું રાઈટ એવી જ રીતે અહીંયા સેકન્ડ નંબરની પ્રોસેસ છે એની સાથે પણ મેં સપ્લાયરને અહીંયા કન્સિડર કરેલું છે રાઈટ અને જો તમે એવી રીતે કન્સિડર નહીં કરો તો તમે આ સેમ લેવલને કંઈક અલગ વેમાં ડ્રો કરો કે જેથી ઓવરલેપિંગ નહીં થાય અને જો તમારે રિપીટ નહીં કરવી હોય એક્સટર્નલ એન્ટિટી તો એ રીતે તમે ડ્રો કરશો તો તમને આખું એ રીતે પણ તમે ડીએફડી ડ્રો કરી શકો રાઈટ ઓકે હવે આપણે આખી પ્રોસેસ જોઈએ કે કેવી રીતે વર્ક કરે છે ફર્સ્ટ આપણે સપ્લાયરનું કન્સિડર કરીએ રાઈટ તો સપ્લાયરની પાસે આપણે ઓર્ડર પ્લેસ કરીએ છીએ અને એના અગેન્સ્ટમાં આપણને સપ્લાયર પરચેઝની ઇન્ફોર્મેશન આપે છે ઇટ્સ ઓવર હિયર આ સપ્લાયર એન્ટિટી છે રાઈટ સપ્લાયર એન્ટિટીના ઉપર આપણે શું કરીશું ઓબ્વિયસલી આપણી સિસ્ટમ ઓર્ડરની ઇન્ફોર્મેશન પ્લેસ કરશે રાઈટ અને એકોર્ડિંગ ટુ દેટ પરચેઝની ઇન્ફોર્મેશન સપ્લાયર આપશે એ જ વસ્તુ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરેલી છે પણ એ વસ્તુ કરવા માટે આઇટમ પરચેઝની ઇન્ફોર્મેશન સપ્લાયરને આપવા માટે એ કઈ કઈ જગ્યા પરથી ઇન્ફોર્મેશન લેશે એ આપણે જોઈએ સપ્લાયર માસ્ટરમાંથી સપ્લાયરની ઇન્ફોર્મેશન લેશે આઇટમ માસ્ટરમાંથી એ આઇટમ રિલેટેડ ઇન્ફોર્મેશન લેશે પરચેઝ કોડ લેશે પરચેઝ કોડ ડેટા સ્ટોરમાંથી ઓર્ડર માસ્ટમાંથી એ ઓર્ડરની ઇન્ફોર્મેશન લેશે વાઉચર બનશે એ વાઉચરની ઇન્ફોર્મેશન વાઉચર માસ્ટરમાં સ્ટોર કરશે અને જે એને પરચેઝની ઇન્ફોર્મેશન મળશે એ પરચેઝ માસ્ટરમાં સ્ટોર કરશે મીન્સ જે આ સેકન્ડ નંબરની પ્રોસેસ છે રાઈટ આ સેકન્ડ નંબરની પ્રોસેસ દેટ ઇઝ આઇટમ પરચેઝ કે જેના અંદર આપણે સપ્લાયર પાસેથી આઇટમ પરચેઝ કરીએ છીએ એ સિક્સ ડેટા સ્ટોર સાથે ઇન્ટરેક્ટ કરે છે દેટ ઇઝ સપ્લાયર માસ્ટર જેમાંથી એને સપ્લાયરની ઇન્ફોર્મેશન મળે છે આઇટમ માસ્ટર જેમાંથી એને આઇટમની ઇન્ફોર્મેશન મળે છે અને જો નવી આઇટમની ઇન્ફોર્મેશન એને ઇન્સર્ટ કરવાની હોય તો એ પણ થશે લાઇકવાઇઝ સપ્લાયર માસ્ટરની અંદર નવા સપ્લાયરની ઇન્ફોર્મેશન ઇન્સર્ટ કરવાની હશે તો એ પણ થશે પરચેસ કોડની ઇન્ફોર્મેશન મળશે ને વોટ ઇઝ પરચેસ કોડ તમને જો આઈડિયા હોય તો જેટલી પણ પ્રોડક્ટ્સ વર્લ્ડની અંદર એક્ઝિસ્ટ કરે છે બધાનો એક યુનિક કોડ હોય છે રાઈટ હવે એ કોડ રિલેટેડ પણ આપણે અહીંયા અલગથી ડેટા સ્ટોર કન્સિડર કરેલું છે રાઈટ સો એ જે કોડ છે એના રિલેટેડ જો ઇન્ફોર્મેશન જોઈતી હોય તો અહીંયા પરચેસ કોડ ડેટા સ્ટોરમાંથી એ લેશે ઓર્ડર માસ્ટરમાંથી ઓર્ડરની ઇન્ફોર્મેશન લેશે જે પરચેઝ ઇન્ફોર્મેશન મળી છે એ પરચેઝ માસ્ટરમાં સ્ટોર થશે રાઈટ અને જે વાઉચર બન્યું છે એ વાઉચરની ઇન્ફોર્મેશન પણ એ વાઉચર માસ્ટરની અંદર સ્ટોર કરશે રાઈટ ઓકે સો સ્ટુડન્ટ્સ અહીંયા આઈ થિંક કે તમારે છે ને આ જે નેમ્સ મેં લખ્યા છે એ તમારે સ્વેપ કરી દેવાના છે રાઈટ આ જે પ્રોસેસ ટુ સપ્લાયર જે આ એરો જાય છે રાઈટ અહીંયા તમારે ઓર્ડર ઇન્ફો કન્સિડર કરવાનું છે અને સપ્લાયર ટુ પ્રોસેસ જે એરો જાય છે ત્યાં તમારે પરચેઝ ઇન્ફો કન્સિડર કરવાનું છે આઈ થિંક ઝીરો લેવલ પર આપણે એ રીતે કન્સિડર કરેલું છે
યસ, ઝીરો લેવલ પર આપણે એ રીતે કન્સિડર કર્યું છે કે સિસ્ટમ થ્રુ સપ્લાયર છે, ત્યાં ઓર્ડર ઇન્ફો છે અને સપ્લાયર ટુ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે તે પરચેઝ ઇન્ફો છે. સો એ અહીંયા તમારે સ્વેપ કરી દેવાનું છે. દેટ ઇઝ સિસ્ટમ ટુ સપ્લાયર, અહીંયા ઓર્ડર ઇન્ફો આવશે અને સપ્લાયર ટુ સિસ્ટમ એ પરચેઝ ઇન્ફો આવશે. રાઈટ, આટલી વસ્તુ તમારે અહીંયા કન્સિડર કરવાની છે. ઓલ રાઈટ, હવે શું થશે? ઓબ્વિયસલી આપણે શું કરીશું, જે પણ કસ્ટમર હશે તે ઓર્ડર પ્લેસ કરશે અને કસ્ટમરને કેશ મેમો મળશે. એટલે કસ્ટમર આપણા સિસ્ટમની અંદર ફર્સ્ટ નંબરની પ્રોસેસ સાથે ઇન્ટરેક્ટ કરશે, દેટ ઇઝ આઇટમ સેલ્સ. રાઈટ, આઇટમ સેલ્સ કયા કયા ડેટા સ્ટોર સાથે અટેચ છે? ફર્સ્ટ ઇઝ આઇટમ માસ્ટર, બીકોઝ એમાંથી એ આઇટમની ઇન્ફોર્મેશન લેશે. રાઈટ, કસ્ટમરનું જે બિલ બને છે તે બિલ માસ્ટરની અંદર આપણે એની ઇન્ફોર્મેશન સ્ટોર કરીશું અને એની સાથે સાથે ડેલી બિલ માસ્ટર કે જેની અંદર આપણે ઓર્ડર બિલની ઇન્ફો આપણે સ્ટોર કરીશું. રાઈટ, અલોંગ વિથ દેટ જે આઇટમ્સનું સેલ્સ થાય છે એની ઇન્ફોર્મેશન આપણે સ્ટોક મેનેજમેન્ટ જે પ્રોસેસ છે એને આપણે આપીશું, બીકોઝ સ્ટોકને આપણે મેનેજ કરવું પડશે. એના ઉપરથી જ આપણને ખબર પડશે કે આપણી પાસે કયા પ્રોડક્ટની કેટલી ક્વોન્ટિટી છે. રાઈટ, સો સ્ટોક મેનેજમેન્ટ જે પ્રોસેસ છે તે શું કરશે? પરચેઝ માસ્ટરમાંથી એ પરચેઝની ઇન્ફોર્મેશન લેશે અને આ સેલ્સમાંથી એને સેલ્સની ઇન્ફોર્મેશન આવશે. એકોર્ડિંગ ટુ ધેટ એ સ્ટોક કેલ્ક્યુલેટ કરશે અને જે કેલ્ક્યુલેટેડ સ્ટોક છે તે અપડેટેડ સ્ટોક આપણે સ્ટોક મેનેજમેન્ટ સ્ટોક માસ્ટર જે ડેટા સ્ટોર છે એના અંદર આપણે મૂકી શકીએ, ધેટ ઇઝ ઇન્સર્ટ કરી શકીએ. હવે જ્યારે પણ કસ્ટમરને આપણે કોઈ પણ આઇટમ સેલ કરીએ છીએ એ વખતે આપણને ખબર હોવી જોઈએ કે એ આઇટમ આપણી પાસે પ્રેઝન્ટ છે કે નહીં. તો એ આપણને ક્યાંથી ખબર પડશે? ઓબ્વિયસલી આ જે સ્ટોક માસ્ટર છે એમાંથી ખબર પડશે. એટલે સ્ટોક માસ્ટરમાંથી સ્ટોક રિલેટેડ ઇન્ફોર્મેશન આઇટમ સેલ્સ જે વન નંબરની પ્રોસેસ છે એ લેશે, તો એને ખબર પડશે કે ઓકે, કસ્ટમર જે આ પર્ટિક્યુલર પ્રોડક્ટ રિલેટેડ ઓર્ડર પ્લેસ કરવા માંગે છે એ એની પાસે અવેલેબલ છે કે નહીં. રાઈટ, જો અવેલેબલ હશે તો જ આપણે એ પર્ટિક્યુલર પ્રોડક્ટની એ પર્ટિક્યુલર આઇટમને સેલ્સ કરી શકીશું. રાઈટ, અલોંગ વિથ ધેટ જો આપણે કોઈક પર્ટિક્યુલર સપ્લાયરને કોઈક આઇટમ રિટર્ન કરી છે, રાઈટ, તો એ ડિટેલ્સ પણ આ સ્ટોક મેનેજમેન્ટને ખબર હોવી જોઈએ, બીકોઝ પરચેઝ માસ્ટરમાંથી જે એકચ્યુઅલ પરચેઝ હતું એની ઇન્ફોર્મેશન એ લે છે. વન નંબરની પ્રોસેસ પાસેથી જે આઇટમનું સેલ થયું એને મળે છે, પણ પરચેઝ ઇન્ફોમાંથી આપણે જે સપ્લાયરને પ્રોડક્ટ રિટર્ન કરી એની આઇટમ આપણે માઇનસ કરવાની હશે. ધેટ્સ વાય આપણે જે સપ્લાયર રિટર્ન ડેટા સ્ટોર છે એમાંથી આપણે રિટર્નની ડિટેલ્સ પણ આપણે લઈશું, તો આપણે થર્ડ નંબરની પ્રોસેસની અંદર એકચ્યુઅલ સ્ટોકને મેનેજ કરી શકીએ. રાઈટ, સો એ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની છે. ઓકે, ઓલ રાઈટ, નાવ અનધર પ્રોસેસ ઇઝ ફોર્થ નંબર પ્રોસેસ, કે જેના અંદર આપણે શું બતાવ્યું છે કે આપણે પ્રોડક્ટને રિટર્ન કરીએ છીએ, આપણે કોઈક આઇટમ સપ્લાયરને રિટર્ન કરીએ છીએ. રાઈટ, એટલે આ ફોર્થ નંબરની પ્રોસેસ શું કરે છે? રિટર્ન ગુડ્સ એમ સપ્લાયરને કહે છે અને સપ્લાયર એનું એકનોલેજમેન્ટ આપે છે. રાઈટ, અગેન આઈ રિપીટ, સપ્લાયરને આપણે શું કહીએ છીએ? રિટર્ન ગુડ્સ, અમે ગુડ્સ રિટર્ન કરવા માંગીએ છીએ અને સપ્લાયર આપણને એનું એકનોલેજમેન્ટ આપશે. પણ એની સાથે સાથે કયા કયા ડેટા સ્ટોરની સાથે બધી વસ્તુ અટેચ હશે એ જોઈએ આપણે. પહેલું પરચેઝ માસ્ટર, બીકોઝ આપણે જે પ્રોડક્ટને પરચેઝ કરેલી હતી એમાંથી જ આપણે રિટર્ન કરવાની છે. રાઈટ, એટલે પરચેઝ માસ્ટરની સાથે પણ ઇન્ટરેક્ટ કરશે, એની સાથે સાથે સપ્લાયર માસ્ટર સાથે પણ એ ઇન્ટરેક્ટ કરશે, બીકોઝ ખબર હોવી જોઈએ કે આપણે કયા સપ્લાયરને રિટર્ન કરવાનું છે. ધેટ્સ વાય સપ્લાયરની ઇન્ફોર્મેશન લેવાશે, કઈ પ્રોડક્ટ આપણે રિટર્ન કરી છે એ રિટર્ન કરેલાની ડિટેલ્સ આપણે સપ્લાયર રિટર્ન ડેટા સ્ટોરની અંદર સ્ટોર કરીશું અને એકોર્ડિંગ ટુ ધેટ વાઉચર બનશે, એટલે વાઉચરની ઇન્ફોર્મેશન વાઉચર માસ્ટરની અંદર આપણે સ્ટોર કરીશું. રાઈટ, મીન્સ વી કેન સે કે આ જે ફોર્થ નંબરની પ્રોસેસ છે ધેટ ઇઝ રિટર્ન એ વન એક્સટર્નલ એન્ટિટી સાથે અટેચ છે,
मीन्स वन एक्सटर्नल एंटिटी दैट इज सप्लायर एनी साथे इंटरेक्ट करे छे राइट अने ए केटला डेटा स्टोर साथे अटैच छे वी कैन से इट इज अटैच विथ फोर डेटा स्टोर दैट इज परचेज मास्टर सप्लायर मास्टर सप्लायर रिटर्न एंड वाउचर मास्टर राइट सो दीज आर द डेटा स्टोर के जे आ फोर्थ नंबर नी प्रोसेस साथे इंटरेक्ट करे छे राइट ओके नाउ द फिफ्थ नंबर प्रोसेस फिफ्थ नंबर प्रोसेस कई छे क्वेरी एंड रिपोर्ट्स मीन्स क्वेरी मैनेज करशे अने रिपोर्ट्स जनरेट करशे एंड वी नो के रिपोर्ट्स कौन जनरेट करशे ऑब्वियसली मैनेजमेंट जनरेट करशे एटले मैनेजमेंट शुं करशे क्वेरी आपसे अने एना अकॉर्डिंग रिपोर्ट जनरेट करीने मैनेजमेंट ने मलशे हवे रिपोर्ट जनरेट करवा माटे ए बधा ज डेटा स्टोर नो यूज करशे अगेन आई रिपीट रिपोर्ट जनरेट करवा माटे ए बधा ज डेटा स्टोर नो यूज करशे એટલે તમે આ રિપોર્ટની પ્રોસેસ જોશો ને એના અંદર ઘણા બધા ડેટા સ્ટોરમાંથી એરોસ તમને મળશે ફર્સ્ટ ઇઝ વાઉચર માસ્ટર પરચેઝ માસ્ટર સપ્લાયર માસ્ટર સ્ટોક માસ્ટર બિલ માસ્ટર સપ્લાયર રિટર્ન માસ્ટર પેમેન્ટ માસ્ટર ઓર્ડર માસ્ટર આ બધા જ માંથી બધા જ ડેટા સ્ટોરમાંથી તમને ઇન્ડિવિજ્યુઅલ એરોસ તમને આ ફિફ્થ નંબરની પ્રોસેસની અંદર મળશે બીકોઝ ફિફ્થ નંબરની પ્રોસેસનું વર્ક એ છે કે એને જે ક્વેરી મળી છે એકોર્ડિંગ ટુ ધેટ ક્વેરી એણે રિપોર્ટ્સ જનરેટ કરીને આપવાના છે અને આપણે અત્યાર સુધી જેટલા પણ ડીએફડી ડ્રો કર્યા એ બધા ડીએફડીની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું કે જ્યારે પણ આવી સિચ્યુએશન હોય ત્યારે આપણે શું કરીએ છે ઓબ્વિયસલી રિપોર્ટ્સ કોઈ પણ ટાઈપના આપણે જનરેટ કરીને આપવા પડે એટલે એ બધા જ ડેટા સ્ટોરની સાથે ઇન્ટરેક્ટ કરશે રાઈટ સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ફિફ્થ પ્રોસેસ હવે સિક્સ્થ નંબરની પ્રોસેસ કઈ છે ઓબ્વિયસલી સિક્સ્થ નંબરની પ્રોસેસ ઇઝ પેમેન્ટ કે જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ પેમેન્ટ મેનેજ કરશે રાઈટ ફર્સ્ટ થિંગ ક્યાં આવે છે આપણે શું થશે આની અંદર આપણે સપ્લાયરને શું કરવાનું છે પેમેન્ટ કરવાનું છે રાઈટ એટલે સપ્લાયરને આપણે પેમેન્ટ કરીશું તો એના રિલેટેડ પેમેન્ટની રિસીટ આપણને મળશે રાઈટ તો એ જ વસ્તુ આપણે અહીંયા કન્સિડર કરવાની છે રાઈટ અગેન આઈ થિંક કે અહીંયા એરો સ્વેપ થઈ ગયા છે રાઈટ તમારે ખાલી એરોઝ આ રીતે કન્સિડર કરવાના છે અહીંયા અને આ બાજુ આ રીતે તમારે એરો કન્સિડર કરવાના છે રાઈટ એટલે સિસ્ટમ શું કરશે સિસ્ટમ સપ્લાયરને કેશ પેમેન્ટ કરશે રાઈટ અને સપ્લાયર શું કરશે એને પેમેન્ટની રિસીટ આપશે પણ હવે આ જે પેમેન્ટની રિસીપ્ટ આપે છે અને સિસ્ટમ કેશ પેમેન્ટ આપે છે આ બધું મેનેજમેન્ટના ડિસિશન્સની ઉપર કન્સિડર કરવાનું છે બીકોઝ મેનેજમેન્ટ શું કરશે ડિસિશન આપશે કે ઓકે આ સપ્લાયરને તમે આટલું પેમેન્ટ કરી દો એટલે આપણી સિસ્ટમ પે કરશે બીજું રિટર્ન કરવાનું હશે ને તો એ પણ મેનેજમેન્ટ જ ડિસાઇડ કરશે કે કઈ પ્રોડક્ટ રિટર્ન કરવાની છે એટલે એ ડિસિશન પણ કોણ આપશે મેનેજમેન્ટ આપશે રાઈટ અને પેમેન્ટ વખતે મીન્સ પેમેન્ટની પ્રોસેસ સાથે ઓબ્વિયસલી પરચેઝ માસ્ટર પેમેન્ટ માસ્ટર અને સપ્લાયર માસ્ટર આટલા ડેટા સ્ટોર અટેચ હશે કયા સપ્લાયરને કયા પરચેઝ માટે કેટલું પેમેન્ટ કર્યું છે એના રિલેટેડ બધી ઇન્ફોર્મેશન આ જે પેમેન્ટની પ્રોસેસ છે તે હેન્ડલ કરશે રાઈટ સો અહીંયા તમારે સિક્સ્થ નંબરની પ્રોસેસ વિચ ઇઝ ફોર પેમેન્ટ એની અંદર એની સાથે ટુ એક્સટર્નલ એન્ટિટીઝ અટેચ છે ફર્સ્ટ ઇઝ મેનેજમેન્ટ સેકન્ડ ઇઝ સપ્લાયર રાઈટ મેનેજમેન્ટ શું કરશે ડિસિશન આપશે કે ઓકે પેમેન્ટ કરવાનું છે અને સપ્લાયરને પેમેન્ટ મળશે પણ એના રિલેટેડ ઇન્ફોર્મેશન આપણે ડેટા સ્ટોરમાંથી લેવી પડશે એટલે કયા ડેટા સ્ટોરમાંથી લઈશું સપ્લાયર માસ્ટરમાંથી સપ્લાયરની ઇન્ફોર્મેશન લઈશું પરચેઝ માસ્ટરમાંથી આપણે જે પરચેઝ માટે પેમેન્ટ કરવાનું છે એની ઇન્ફોર્મેશન લઈશું અને પેમેન્ટની ડિટેલ ઓબ્વિયસલી આપણે ઇન્સર્ટ કરીશું પેમેન્ટ માસ્ટરની અંદર રાઈટ સો આટલી વસ્તુ તમારે સિક્સ્થ નંબરની પ્રોસેસ સાથે કન્સિડર કરવાનું છે રાઈટ ધેટ ઇઝ ટુ એક્સટર્નલ એન્ટિટી એન્ડ થ્રી ડેટા સ્ટોર રાઈટ સ્ટુડન્ટ્સ સો ડેટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ જે ઝીરો નંબરનું ઝીરો લેવલ ડીએફડી હતું એને આપણે ફર્સ્ટ લેવલ ડીએફડીની અંદર દેટ ઇઝ લેવલ વન ડીએફડીની અંદર સિક્સ પ્રોસેસીસની અંદર આપણે ડિવાઈડ
કરેલું છે રાઈટ અને આપણે આ ફર્સ્ટ લેવલ ડીએફડી ની અંદર ડિફરન્ટ ડેટા સ્ટોર્સ પણ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરેલા છે રાઈટ એ વસ્તુ તમારે અહીંયા કન્સિડર કરવાની છે ઓલરાઈટ સ્ટુડન્ટ્સ સો અહીંયા ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ લેવલ 0 અને લેવલ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે રાઈટ હવે ફર્ધર લેવલ્સની અંદર દેટ ઇઝ લેવલ 2 અને જે જગ્યા પર લેવલ 3ની જરૂર પડે એ રિફાઇનમેન્ટ તમારે જાતે કરવાનું છે એના પછી તમારે એનું ડેટા ડિક્શનરી બનાવવાનું છે અને એની સાથે સાથે તમારે પ્રોસેસ સ્પેસિફિકેશન પણ બનાવવાનું છે રાઈટ અને જો એમાં તમને કોઈ ડિફિકલ્ટી હોય તો પછી ત્યારે તમે મને પૂછી શકો છો રાઈટ સો ડિપાર્ટમેન્ટલ સ્ટોર રિલેટેડ લેવલ 0 અને લેવલ 1 અહીંયા કમ્પ્લીટ થાય છે રાઈટ